હવે વિદેશમાં પણ ગુજરાતી ફિલ્મોનો ડંકો વાગશે. અમેરિકાના ન્યૂ જર્સી ખાતે ફિલ્મ ફેસ્ટિવલ કરવામાં આવશે અને ઉજવણી કરાશે. ગુજરાતી સિનેમાની ઓળખ વર્લ્ડ લેવલે ગુંજતી રહેવા માટે પહેલીવાર ઇન્ટરનેશનલ ગુજરાત ફિલ્મ ફેસ્ટિવલ ઓગસ્ટ મહિનામાં 3-5 તારીખ દરમિયાન યોજવામાં આવશે, જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનને આધારે આ ફિલ્મો મંગાવવામાં આવી હતી. આ ફિલ્મોમાં ફીચર ફિલ્મની એન્ટ્રીમાં પ્રથમ પસંદગી લિસ્ટમાં 12 ફિલ્મો, 3 સ્પેશિયલ ફિલ્મનું સ્ક્રીનિંગ, 3 ડોક્યુમેન્ટરી અને 4 શોર્ટ ફિલ્મોની સ્ક્રીનિંગ માટે સિલેક્ટ કરવામાં આવી છે. આ દરેક ફિલ્મો શરત મુજબ ગુજરાતી હશે, જેમાં જ્યુરી તરીકે અરુણા ઈરાની, મધુ રાય, અનુરાગ મહેતા રહેશે. આ ફેસ્ટિવલમાં ડિરેક્ટર બોલિવૂડ ફિલ્મના ડિરેક્ટર અને ગુજરાતી એવા ઉમેશ શુક્લ રહેશે, જેમાં કેટલીક સિલેક્ટ કરાયેલી ફિલ્મોને IGFF એવોર્ડ પણ આપવામાં આવશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આ તક અમૂલ્ય રહેશે, જેમાં અમેરિકા ખાતેના ફિલ્મ નિર્દેશકો સાથે એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવનાર છે, જેથી ગુજરાતી ફિલ્મોને પણ વિશ્વભરમાં સ્થાન મળે, તેમજ ભારતની બહાર વસતા ગુજરાતીઓ પણ ગુજરાતી ફિલ્મોને માણી શકે. અમદાવાદ ખાતે આ ફિલ્મ ફેસ્ટિવલની જાણકારી હેતુ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેસ્ટિવલના ઓર્ગેનાઇઝર અનુરાગ મહેતા, ફેસ્ટિવલના ડિરેક્ટર તેમજ હિન્દી ફિલ્મના ડિરેક્ટર એવા ઉમેશ શુક્લ અને લેખક જય વસાવડા ખાસ ઉપસ્થિત રહી આ થનાર ફેસ્ટિવલના કાર્યક્રમ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. તો ફેસ્ટિવલ દરમિયાન પસંદગી પામેલ ફિલ્મના કલાકારો, દિગ્દર્શક વગેરે સર્વે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ બનાવ્યા પાછળના તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આખા કાર્યક્રમ વિશે કહું તો એક ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવી વાત એ છે કે આપણો ફિલ્મ ફેસ્ટિવલ અમેરિકામાં થવા જઈ રહ્યો છે અને અમેરિકામાં ન્યૂ જર્સીમાં ખૂબ જ ગુજરાતીઓ છે અને ત્યાં એડિશન નામના વિસ્તારમાં આપણે 3 સ્ક્રીન બુક કર્યા છે K8માં અને એ 3 સ્ક્રીન સવારે એટલે બપોરે 12 થી રાતના 12 વાગ્યા સુધી ત્રણેય દિવસ 5 થી 6 ફિલ્મો બતાડવામાં આવશે અને ગુજરાતી ફિલ્મો, ફીચર ફિલ્મોની સાથે સાથે શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરીઝ પણ આપણે બતાવવાના છીએ, સ્પેશિયલ જ્યુરીની ફિલ્મો પણ બતાવવાના છીએ. અને આ કરવા પાછળનો હેતુ એટલો એક જ છે કે આપણી ગુજરાતી ફિલ્મો ત્યાં પણ ગ્લોબલી પણ સરસ રીતે લોકો આવકારે, જેમ મરાઠી ફિલ્મ કે તેલુગુ ફિલ્મ, તામિલ ફિલ્મ, મલયાલમ ફિલ્મ એક સાથે વર્લ્ડ વાઇડ રિલીઝ થાય છે, આપણી ગુજરાતી ફિલ્મ કેમ વર્લ્ડ વાઇડ રિલીઝ ન થાય એ માટેનો આ પ્રયત્ન. ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ એવું હું કહીશ, કારણ કે ફિલ્મ ફેસ્ટિવલો તો ઘણા થતા હોય, આનો સ્કેલ જુદો છે. અમેરિકાના લેવલે આ ફિલ્મ ફેસ્ટિવલ થઈ રહ્યો છે. અમેરિકામાં સૌથી વધારે હિન્દી સિવાયની કોઈ ભારતીય ભાષા બોલાતી હોય તો એ ગુજરાતી છે. એટલા બધા ગુજરાતીઓ ત્યાં રહ્યા છે, સમૃદ્ધ થયા છે. એમાંનો એક વિસ્તાર છે ન્યૂ જર્સી, જ્યાં એડિસન ગામ છે. હસતા હસતા આપણે કહી શકીએ કે શેરડીનો રસ પણ મળે અને મળેલા ગાંઠિયા પણ મળે એવું એ વિસ્તાર છે અમેરિકાનો. અને ત્યાં આ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ આકાર લઈ રહ્યો છે. ફિલ્મ ફેસ્ટિવલમાં હું જ્યુરી મેમ્બર તરીકે સેવાઓ આપું છું. હું જય વસાવડા, મારી સાથે એવા અરુણાબેન ઈરાની પણ છે, મધુ રાય છે અને અનુરાગ મહેતા છે અને બધા ફેસ્ટિવલના જે અમારા અધ્યક્ષ કહેવાય જ્યુરીના એ ઉમેશ શુક્લ, ખૂબ સારા ફિલ્મ મેકર છે. ફેસ્ટિવલમાં એવી રીતે કરવામાં આવેલું કે ટ્રાન્સપરન્ટલી બધી એન્ટ્રી ઓનલાઈન મંગાવવામાં આવેલી, બધી એન્ટ્રીઝ આવી ગયા પછી એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. ફિલ્મ ફ્રીવે .com નામની એક સાઇટ છે જે પ્યોર ફેસ્ટિવલ ડેડિકેટેડ છે, વિશ્વના મોટા મોટા ફેસ્ટિવલ એનો ઉપયોગ કરે છે, જેમાં ફિલ્મો છે એ કોઈ પણ ખૂણે બેસીને તમે લોગિન થઈને જોઈ શકો, પણ એનો સ્પેશિયલ પાસવર્ડ હોય એ જ જોઈ શકે અને એમાં જ નીચે એનું માર્કિંગ તમારે આપવાનું હોય. ઇટ્સ અ વેરી ટ્રાન્સપરન્ટ પ્રોસેસ કે જેમાં ત્યારે ને ત્યારે ફિલ્મ જોઈને જે જ્યુરી મેમ્બર માર્કિંગ આપે એ રજીસ્ટર થઈ જાય કોમ્પ્યુટરાઇઝ રીતે અને પછી એનું કન્સોલિડેટેડ ટોટલ થાય. એટલે બહુ સરસ પારદર્શક પ્રક્રિયામાંથી આ બધી ફિલ્મોનું સિલેક્શન થયું છે. અને એક આનંદની વાત એ છે કે ગુજરાતી તરીકે આપણે બધાને કે ગુજરાતમાં તો ગુજરાતી બોલાય સંભળાય બધું, પણ આપણને આનંદ એ થાય કે વિશ્વકક્ષાએ ગુજરાતી ફિલ્મો પહોંચે, ગુજરાતીઓની કળા પહોંચે. સરસ આ વખતે વૈવિધ્યવાળી ફિલ્મો આવી છે, અલગ અલગ વિષયોવાળી આવી છે, નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે અને યંગ ફિલ્મ મેકર્સ અને એક્ટર્સ ખાસ્સા આવ્યા છે. તો એ બધું જ હવે વિશ્વકક્ષાએ પહોંચશે. આ ફિલ્મ ફેસ્ટિવલ અમેરિકામાં કરવાનો અને એનું પ્રમોશન થોડું અંગ્રેજીમાં કરવાનો હેતુ એ જ હતો કે આપણે જેમ બીજી ભાષાના કલાકારોને એમના બ્રાન્ડ ઇમેજને કારણે ઓળખીએ છીએ, કારણ કે એમની પ્રજા છે એને ગ્લોબલ સ્કેલ ઉપર મૂકે છે, તો આપણે ગુજરાતીઓ તો પહેલેથી ગ્લોબલ થયેલી પ્રજા છે, કેમ ન મૂકી શકીએ. હું આની પહેલા એક પિક્ચર સાથે સંકળાયેલો હતો જેમાં હું પોસ્ટ પ્રોડક્શનમાં હતો. સો દેટ ઇઝ અ રીઝન, જ્યારે પોસ્ટ પ્રોડક્શનમાં હતો ત્યારે અમને આ પિક્ચરને આઉટ ઓફ ઇન્ડિયા રિલીઝ કરવામાં ઘણો પ્રોબ્લેમ નડેલો અને એના માટે અમે લોકો એ પ્રોબ્લેમને લીધે અમે લોકો ત્યાં સિનેમાઝ ને બધું નહોતું મળતું અને અમે લોકો એને રિલીઝ નહોતા કરી શક્યા.
સો એ ટાઈમથી જ મારા દિમાગમાં આવ્યું કે કેમ આપણી ગુજરાતી પિક્ચરો ઇન્ટરનેશનલ લેવલ પર રિલીઝ ના થાય જ્યારે આપણે સેમ ટાઈમ પર અહીંયા રિલીઝ કરીએ છીએ. તો સો મેઇન એ રીઝન છે કે અમે લોકો આ ગુજરાતી પિક્ચરને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળે કે સેમ ટાઈમ પર ત્યાંની સિનેમામાં રિલીઝ થાય જ્યારે અહીંયા રિલીઝ થાય છે. થેન્ક યુ. અને IGFF એ પ્રયાસ છે કે અમે લોકો ગુજરાતી પિક્ચરને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જઈએ અને ત્યાંની ઓડિયન્સને ગુજરાતી પિક્ચરનું કન્ટેન્ટ દેખાડીએ અને એમને કહીએ કે ભાઈ ગુજરાતીમાં પણ એટલી જ મૂવી અને એનું કન્ટેન્ટ એટલું સારું હોય છે જેટલી બાકી બધી મૂવીઝમાં હોય છે. કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.